હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ભારતીય રસોડામાં ડુંગળીનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે ડુંગળી વગર કોઈપણ વસ્તુ અધૂરી મનાય છે ડુંગળી ખાવાની વસ્તુને સ્વાદિષ્ટ બનાવે છે બહુ ઓછા લોકો હોય છે જેમને ડુંગળી ખાવાનું પસંદ નથી હોતું ઘણા લોકો ડુંગળીને સલાડમાં ખાય છે એ ન ખાય તો એમને ખાવાનું હજમ નથી થતું એ લોકો ખાવાની સાથે ડુંગળી ના ખાય તો ખાવાનું ખાઈ નથી શકતા પરંતુ બહુ ઓછા લોકોને જાણકારી હોય છે કે ડુંગળી ના ખાવાવાળાની તુલનામાં ડુંગળી ખાવાવાળા લોકોનું આરોગ્ય ખૂબ સારું હોય છે પરંતુ કાચી ડુંગળી ખાવાથી મહત્વપૂર્ણ ફાયદાઓ થાય છે એમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને રક્ષાત્મક કમ્પાઉન્ડ હોય છે જે અલગ અલગ બીમારીઓને લડવામાં આપણી મદદ કરે છે ડુંગળીમાં ઔષધિના ગુણ હોવાથી એનો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે થાય છે આજે આ વિડીયોમાં અમે તમને કાચી ડુંગળી ખાવાથી તથા અમુક ફાયદાઓ વિશે જણાવશું જે સાંભળીને તમે આજથી ડુંગળી ખાવાનું શરૂ કરી દેશો આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર નવા હો તો કૃપયા આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ ડુંગળીના ફાયદાઓ સાથે નંબર વન કબજિયાત દૂર કરે મિત્રો ડુંગળીમાં રહેલા રેશા પેટની અંદર ચોટેલા ભોજનને બહાર કાઢે છે જેનાથી પેટ સાફ થઈ જાય છે તો જો તમને કબજિયાત રહેતી હોય તો કાચી ડુંગળી ખાવી શરૂ કરી દો તેનાથી કબજિયાતમાં તુરંત લાભ થાય છે નંબર ટુ ગળામાંથી કફ દૂર કરે જો તમે શરદી કફ કે ગળામાં ખારાશથી પીડિત છો તો તમે તાજી ડુંગળીનો રસ પીવો તેમાં ગોળ કે પછી મધ મિક્સ કરી શકો છો તેનાથી ગળામાંનો કફ દૂર થાય છે નંબર થ્રી બ્લીડિંગની સમસ્યા દૂર કરે મિત્રો નાકમાંથી લોહી વહી રહ્યું હોય તો કાચી ડુંગળી કાપીને સૂંઘી લો આ ઉપરાંત જો પાઇલ્સની સમસ્યા હોય તો સફેદ ડુંગળી ખાવી શરૂ કરી દો આમ કરવાથી આ સમસ્યાઓમાં લાભ થાય છે નંબર ફોર ડાયાબિટીસમાં લાભદાયી મિત્રો જો ડુંગળીને કાચી ખાવામાં આવે તો તે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરશે જો તમે ડાયાબિટીક છો તો તેને સલાડના રૂપમાં અવશ્ય ખાવી જોઈએ તેનાથી તમારું શુગર લેવલ કંટ્રોલમાં રહેશે નંબર ફાઈવ હૃદય માટે લાભદાયક મિત્રો કાચી ડુંગળી હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ કરે છે અને બંધ લોહીની ધમનીઓને ખોલે છે જેનાથી તમને હૃદય રોગની સંભાવનાઓ બહુ ઓછી થઈ જાય છે નંબર સિક્સ કોલેસ્ટેરોલ કંટ્રોલ કરે મિત્રો ડુંગળીમાં મિથાઇલ સલ્ફાઈડ અને એમિનો એસિડ હોય છે જે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડીને સારું કોલેસ્ટેરોલ વધારે છે નંબર સેવન કેન્સર સેલનો ગ્રોથ રોકે અને કેન્સર સામે રક્ષણ આપે મિત્રો ડુંગળીમાં સલ્ફર તત્વ ખૂબ જ પ્રમાણમાં હોય છે સલ્ફર શરીરને પેટ કોલોન બ્રેસ્ટ ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે સાથે જ આ મૂત્રપથ સંક્રમણની સમસ્યાઓને પણ ખતમ કરે છે આ રીતે ડુંગળી એ કેન્સર સામે એક અક્ષીર દવા સમાન છે નંબર એઇટ એનિમિયા ઠીક કરે મિત્રો ડુંગળીને કાપતી વખતે આંખોમાંથી આંસુ ટપકે છે આવું ડુંગળીમાં રહેલા સલ્ફરને કારણે થાય છે જે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે આ સલ્ફરમાં એક તેલ રહેલું હોય છે જે એનિમિયાને ઠીક કરવામાં મદદરૂપ હોય છે ખોરાક બનાવતી વખતે આ સલ્ફર બળી જાય છે તેથી કાચી ડુંગળી ખાવી જોઈએ તેનાથી એનિમિયામાં અવશ્ય લાભ થાય છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ મારો વિડીયો જોયા પછી તમને ડુંગળીના ફાયદાઓ વિશે ઉપયોગી માહિતી મળી હશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ